નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુધીર આશોદરિયા આપનું સ્વાગત કરું છું ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ તેર ઉત્પાદન ઉદ્યોગો આ પ્રકરણની અંદર આપણે ખૂબ મહત્ત્વના પ્રશ્નોનો વિશેષ અભ્યાસ કરવાનો છે બોર્ડમાં પૂછાવાલા એક એવા અનેક પ્રશ્નોને આપણે આવરી લીધા છે કે જે તમે એકવાર જોઈને વાંચીને સરળતાથી યાદ રાખી શકો એવી કોશિશ અમારા તરફથી કરવામાં આવી છે દોસ્તો કેટલાક પ્રશ્નો જોઈશું એમાંનો પહેલો પ્રશ્ન આપણો ખૂબ મહત્ત્વનો અને અગત્યનો પ્રશ્ન છે એ પ્રશ્ન એ છે કે ભાઈ ઉદ્યોગોના મહત્ત્વ પર ટૂંક નોંધ લખો ક્યારેક ક્યારેક આપણને બોર્ડમાં આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ઉદ્યોગોનું મહત્ત્વ શું ઉદ્યોગોનું મહત્ત્વ શું હોઈ શકે અથવા તો ભારતની અંદર જે ઉદ્યોગો ચાલે છે એનું મહત્ત્વ કેટલું એના ઉપર નોંધ લખવાની થાય ત્યારે આપણે એને વિસ્તૃત રીતે જો વર્ણવીએ તો એમ કહી શકાય કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ કોઈપણ દેશની પ્રગતિ કોઈ પણ રાષ્ટ્ર કે દેશની જો પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે ખાસ યાદ રાખવાની વાત હવે આવશે શું તો કે રાષ્ટ્રની પ્રગતિ કરવી હોય રાષ્ટ્રનો વિકાસ સાધવો હોય તો સૌથી પહેલાં શું હોવું પડે ભાઈ આપણી પાસે સારા પ્રમાણમાં ઉદ્યોગો હોવા જોઈએ મોટા પ્રમાણમાં ઉદ્યોગો હોવા જોઈએ હવે ભારત દેશની આપણને ખબર છે કે પ્રાચીન સમયથી ભારત દેશ અલ્પ વિકસિત છે પછાત દેશ છે એની પાછળના કારણો બહુ બધા છે ઘણા બધા કારણો છે પણ ક્યાંક ને ક્યાંક એમાંનું એક કારણ એ પણ છે કે આપણા રાષ્ટ્રની અંદર ઉદ્યોગો પૂરતા પ્રમાણમાં વિકસ્યા નથી એટલે દોસ્તો એ કહી શકીશ કે દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે અને ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ શક્ય નથી શબ્દ આપ્યો છે સાધી શકાતો નથી પણ હું એમ કહી શક્ય નથી કેમ તો કે ઉદ્યોગોનો વિકાસ થશે તો જ આર્થિક વિકાસ થશે એટલે એમ કહી શકાય કે કોઈપણ રાષ્ટ્રના ઉદ્યોગોના વિકાસના આધારે આર્થિક વિકાસ સાધી શકાય છે ઉદ્યોગોનો વિકાસ થશે તો આર્થિક વિકાસ આપોઆપ થશે દોસ્તો આ સિવાય વાત કરીએ તો ભારતની અંદર જે ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે એનું કેટલું મહત્વ છે શું છે એની જો વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે અહીંયા આપણે જોયું કે ઉદ્યોગોનો વિકાસ 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 થાય 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 તો તો આર્થિક આર્થિક અને અર્થવ્યવસ્થા મજબૂત બને આ વાક્ય ખાસ જોવા જેવું એવું કે ઔદ્યોગિક વિકાસ થી કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા ઉપર અસર થાય છે કેવી રીતે કહી શકાય તો કે ઉદ્યોગોનો વિકાસ થાય એટલે લોકોને રોજગારી મળશે રોજગારી મળશે સાથે સાથે માથાડીઠ આવક વધશે માથાદીઠ આવક વચ્ચે સરકારનું ઉત્પાદન પણ વધશે અને અર્થતંત્રને પણ એનો ઘણો બધો લાભ કે ફાયદો થશે એટલે કહી શકાય કે ઔદ્યોગિક વિકાસના લીધે અર્થવ્યવસ્થા અર્થતંત્ર મજબૂત બને છે અર્થતંત્ર ગતિશીલ બને છે ઇકોનોમીમાં ખૂબ વધારો થાય દોસ્તો તમે જોઈ શકો છો કે ભાઈ આજે કોઈ પણ દેશ ખાલી ભારતની વાત નથી કોઈ પણ દેશ વિકસિત બને એની પાછળનું મહત્વનું કારણ શું હોય ઉદ્યોગોનો વિકાસ અને ઉદ્યોગોના વિકાસના આધારે દેશનો વિકાસ રહેલો હોય છે અહીંયા બે ત્રણ ઉદાહરણો આપણને આપેલા છે તમે જોઈ શકો છો કે ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે આપણને ઘણી એમ થાય કે ભાઈ અમેરિકા છે રશિયા છે જાપાન છે ને આ બધા દેશો છે ખૂબ વિકસિત છે અથવા વિકાસમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે તો એની પાછળના કારણો શું હોઈ શકે તો કે કારણો ઘણા બધા પણ એમાંનું એક કારણ ઉદ્યોગ ઔદ્યોગિક વિકાસ પણ છે એટલે એમ કહી શકાય ઉદાહરણ એ પૂછે આપણને કે યુએસએ રશિયા જાપાન દક્ષિણ કોરિયા આ બધા જ દેશો વિકસિત છે એની પાછળનું મહત્ત્વનું કારણ એ છે કે એ લોકોના દેશોમાં પણ ખૂબ સારી રીતે ઔદ્યોગિક વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત થયેલી છે એટલે વાક્ય જુઓ યુએસએ રશિયા જાપાન દેશો ઔદ્યોગિક વિકાસ કર્યો અને પછી એ સમૃદ્ધ બીના છે અને વિકસિત દેશો બીના છે એમ કહી શકાય દોસ્તો આ સિવાય આપણે આગળ વાત કરીએ આની અંદર જોવા જઈએ તો દેશની અંદર જે વિકસિત ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં રોજગારીનો પણ મહત્વનો ફાળો હોય છે જો તમારા દેશમાં ઉદ્યોગો તો રોજગારી સારી રીતે આપણને પ્રાપ્ત થઈ શકે અને ઘણી બધી બાબતને યાદ કરીએ તો ખાસ જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી ભારતને અમે યાદ કરીશું આપણે કેમ તો કે ભારત દેશ છે વિકાસશીલ દેશ છે અને વિકાસશીલ દેશ છે એની પાછળના ઘણા કારણોમાંનું એક કારણ ઉદ્યોગોનો વિકાસ થયો નથી એટલે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશના ખાસ કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી ઓકે હવે પહેલી બાબત શું આવી કે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ ક્યારે થઈ શકે ક્યારે શક્ય છે તો કે તમારી દેશ તમારા દેશમાં જેટલી કુદરતી સંપત્તિ છે એ કુદરતી સંપત્તિનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરો તો તમારી પાસે ઉત્પાદન વધશે અને ઉદ્યોગોનો વિકાસ શક્ય બનશે એટલે કહી શકાય કે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનનો ઉપયોગ ખાસ કાચા કાચો માલ છે એ કાચો માલ માની લો કે આપણને પ્રાચીન સમયથી ખબર છે કે ભાઈ આપણા દેશની અંદર પ્રાચીન સમયથી અંગ્રેજો જ્યારે શાસન કરતા એ સમયથી ખ્યાલ છે કે કાચો માલ તો આપણે ખૂબ સારી રીતે ઉત્પાદન કરી શકતા હતા પણ આપણી પાસે ઉત્પાદન ઉદ્યોગો નહોતા એટલે કાચા માલને ઉત્પાદન કરવામાં આપણને સફળતા મળી ન હતી એટલે આપણે તકલીફો પડતી હતી અથવા તો મોંઘો માલ મળતો તો આપણી જ ચીજ વસ્તુ આપણને મોંઘી હતી આ વસ્તુ સ્વાભાવિક છે એટલે કાચા માલનો ખાસ એ ઉપયોગ કરી શકતા નથી એ દેશોએ પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યમાં વેચીને જો હમણાં આપણે વાત કરી શું તો કે જેની પાસે ઉત્પાદન ઉદ્યોગો નથી અને કાચો માલ છે કાચો માલ છે ઉત્પાદન ઉદ્યોગો નથી તો દેશ શું કરશે તો કે કાચા માલને બીજા દેશને વેચશે છે કે કાચા માલને ઓછી કિંમતમાં વેચે એટલે ત્યાં એ માલ તૈયાર થાય અને ત્યાંથી પાછો આપણા દેશમાં પહોંચે ત્યાં સુધીમાં તો એના ભાવ બે ગણા ત્રણ ગણા ચાર ગણા વગેરે

આપણો જ બનેલો માલ એ આપણને મોંઘો પડે છે જો એ વાક્ય સરસ આપ્યું છે કે ભાઈ એ દેશો એ પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યમાં વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુ મોંઘા ભાવે વિદેશીઓ પાસેથી ખરીદવા જો મજબૂર બને છે કેમ શા માટે તો કે એની પાસે ઉત્પાદન ઉદ્યોગો નથી કાચો માલ છે પણ ઉત્પાદન કરી શકે એવા ઉદ્યોગો ન હોવાના કારણે એ વિદેશ પાસેથી એને એના જ માલની બનેલી ચીજ વસ્તુ ખરીદવી પડે છે પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી અને તેમનો આર્થિક વિકાસ પણ રૂંધાય છે ફરીથી આખું વાક્ય ફરીથી સમજીએ તો કે જે દેશ પાસે ઉદ્યોગો નથી ઉત્પાદન ઉદ્યોગો નથી એ શું કરશે તો કે કાચો માલ છે એ બીજા દેશને ઓછી કિંમતમાં વેચી દેશે ઓકે પછી ત્યાં માલ તૈયાર થશે અને એની ચીજવસ્તુ છે એ આપણા દેશમાં વેચાશે જેના કારણે શું તકલીફ પડશે તો કે ભાઈ મોંઘી કિંમતે આપણે ખરીદવો પડે છે જેના કારણે આપણા દેશનો આર્થિક વિકાસ સાધી શકાતો નથી દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય ઉદ્યોગો સ્થાપાય એટલે શેમાં વધારો થાય ઉત્પાદનમાં સ્વાભાવિક છે અર્થશાસ્ત્રનો નિયમ અહીંયા લાગુ પડે કે ભાઈ ઉદ્યોગો સ્થપાય એટલે ઉત્પાદન વધે ઉત્પાદન વધે એટલે લોકોનું જીવન ધોરણ સુધરે અથવા વધે ઊંચું આવે ઉદ્યોગો હશે તો ઉત્પાદનમાં વધારો થશે ઉત્પાદનમાં વધારો થાય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને ઉદ્યોગો ખાસ વિકસે એટલે રોજગારી પણ મળશે લોકોને અને રોજગારી મળશે એટલે પણ લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે ફરીથી આપણે જોઈએ તો કે દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદન વધે લોકોનું ધોરણ ઊંચું આવે લોકોને રોજગારી મળે અને માથાદીઠ આવકમાં પણ ખૂબ સારો એવો સુધારો થઈ શકે તો એ બધું કરવું હોય તો શું કરવું પડે દોસ્તો ઉત્પાદન ઉદ્યોગો સ્થાપવા જરૂરી છે તો દેશની આવક દેશનું અર્થતંત્ર એ વિકસી શકે છે કહી શકાય કે દેશની અંદર તમારે ઉત્પાદન ઉદ્યોગોના આધારે આર્થિક વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત કરવી પડે ઓકે આ સિવાય આપણે જોઈએ તો કે ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન પણ વધશે જોજો ભાઈ રોજગારી મળશે આપણે આની પહેલાના વાક્યમાં જોયું શું રોજગારી મળે છે માથાડી આવક વધે છે અર્થતંત્રનો વિકાસ થાય છે ઉત્પાદન વધે છે આ બધા શબ્દો શક્ય છે પણ સાથે સાથે શું ફાયદો થશે જે કારીગર જે ઉદ્યોગોમાં કામ કરે છે એની ટેકનોલોજીમાં જ્ઞાનમાં વધારો થશે તકનીકી જ્ઞાનમાં વધારો થશે અને તે સાથે તેની ઉત્પાદનની ક્ષમતા આવક અને ખરીદ શક્તિ પણ વધે છે અને જો આવક વધશે એટલે સ્વાભાવિક ખરીદ શક્તિ વધશે આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ સાધી શકાય છે એટલે ફરીથી એકવાર ઉત્પાદન ઉદ્યોગો હશે તો દેશનું અર્થતંત્ર વિકસિત બનશે આવકમાં વધારો થશે માથાડીઠ આવક વધશે રોજગારીમાં વધારો થશે પણ આ બધું જ કરવાના કરવા પાછળ મહત્ત્વનું એક પરિબળ છે કે ઉત્પાદન ઉદ્યોગો આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે સાથે સાથે જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનના ખાસ ઉત્પાદન ઉદ્યોગોનો કેટલો ફાળો ગણાવી શકાય તો યાદ રાખજો ભાઈ વૈકલ્પિક પ્રશ્ન એ છે કે ભાઈ ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો કેટલા ટકા ફાળો છે તો કે અંદાજિત કેટલો છે ભાઈ લગભગ ઓગણત્રીસ ટકા જેટલો ફાળો જે ઉત્પાદનનું મહત્વ દર્શાવે છે મતલબ ઉત્પાદન ઉદ્યોગોનું ખાસ મહત્વ એટલા માટે પણ કહી શકાય કે ઉત્પાદનની અંદર ઓગણત્રીસ જેટલો ફાળો છે આ જૂની ચોપડીના આધારે આપણે જાણી શકીએ છીએ બાકી હાલનું લેટેસ્ટ તમને અહીંયા ચિત્રમાં આપેલું છે કે ભાઈ આપણે ખૂબ બજો ટ્રાન્સપોર્ટેશન છે એમાં અઠ્યાવીસ ટકા જેટલો હિસ્સો છે એ ધરાવીએ છીએ કોમર્શિયાલ છે એમાં અઢાર ટકા ધરાવીએ છીએ રેસિડેન્સીમાં બાવીસ ટકા છે અને ધીમે 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 વધતું જાય છે મેન્યુફેક્ચરિંગમાં જેવું બત્રીસ ટકા જેટલું પહોંચ્યું છે મતલબ શું છે કે ભાઈ ધીમે ધીમે ઉત્પાદન ઉદ્યોગોનો વિકાસ સાધીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે ફરીથી એકવાર એક ગુણનો પ્રશ્ન જોઈ લઈએ ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો કેટલા ટકા ફાળો છે તો કે ઓગણત્રીસ ટકા જેટલો ફાળો છે તો આ પ્રશ્ન સુધી આપણે રાખીએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત